સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્વામિનારાયણ મંદિર કાકરોલ હિંમતનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાયું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ પંચાયત મહાસંમેલનમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પના સિદ્ધ કરવા તેમજ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ખેતીનો વ્યાપ વધે તે માટે હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાયું હતું. 2000થી વધુ પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનમાં માર્ગદર્શનનો લાભ લીધો હતો. દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ખેડૂત 30 એકર સુધી જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકે અને તેનાથી થતા ખેડૂતોને થતા લાભ અને ખેત પદ્ધતિમાં આવેલ આમૂલ પરિવર્તન અંગે વિસ્તૃત સમજણ પૂરી પાડી હતી અને સાથે પ્રાકૃતિક ખેતી અભિયાનને વ્યાપક બનાવવા પ્રેરિત બનવા જિલ્લાના ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતીમાં આપેલ યોગદાનને બિરદાવવા અને કાર્યક્રમ સ્તરે ખેડૂતો દ્વારા પ્રદર્શન સ્ટોલ પર પાકોનું નિર્દેશન અને કૃષિ પેદાશોનું વેચાણ તથા સાબરકાંઠા જિલ્લાના સફર ખેડૂતોની સફર વાર્તા પુસ્તકનું વિમોચન પણ રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. આઝાદીના 75 વર્ષ નિમિત્તે આપણે જે કંઈ કાર્યક્રમો સરકારશ્રી દ્વારા યોજવામાં આવી રહેલા છે એના જ અંતર્ગત આપણા આજે સાબરકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં માનનીય ગવર્નર સાહેબ અત્રે ઉપસ્થિત રહેલા હતા. સાથે સાથે બીજા જે ડિગ્નિટરીઝ છે, આપણા રાજ્યકક્ષાના મંત્રીઓ તથા જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો અત્રે ઉપસ્થિત રહેલા હતા. શું માર્ગદર્શન એમને પ્રાકૃતિક ખેતીનું જે આપણા મોદી સાહેબનું જે નેમ છે કે દરેક ગામમાં 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તો કઈ રીતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પ્રત્યે આકર્ષાય એનો વૈજ્ઞાનિક અભિગમથી માનનીય ગવર્નર સાહેબે સમજણ આપી હતી. શું નામ તમારું? કેતુલ પટેલ, મદનીશ ખેતી નિયામક, જિલ્લા પંચાયત.